हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। गई कालना वीडियो में बेटा आपणे सूत्रों सीख्या था अने आई होप देट के तमे बधाए घरे सरस वर्क कर्यु हशे, सूत्रों सरस रेडी कर्या हशे। आजे थोड़ा घणा बाकी सूत्रों छे, ऑलमोस्ट त्रण ने बीजा आठ अग्यार एक जेवा सूत्रों बाकी छे जे आजे आपणे सीखवा जई रह्या छीए। तो गई कालना सूत्रों में शूँ हतुं के सरवाळा बाद बाकीना जे पण आपणी जोड़े साइन एक्स प्लस वाय, साइन एक्स माइनस वाय एवं आठ सूत्रों, बे साइनना, बे कॉसना, बे टेनना अने बे कॉटना। ओके, अने पछी खूणो अर्धो करवाना सूत्रों, एटले साइन टू एक्स ने एक्स में फेरवाना तो बे सूत्र, कॉस टू एक्स ने एक्स में फेरवाना तो चार सूत्र, अने टेन टू एक्स ने एक्स में फेरवानुं तो मात्र एक ज सूत्र। आटलू काले काम कर्युं हतुं। આજે થ્રી એક્સને એક્સમાં ફેરવવાના સૂત્રો જોવાના છે, સેને જોવાના છે, થ્રી એક્સને એક્સમાં ફેરવવાના સૂત્રો, અને પછી આપણી જોડે બીજા સરવાળા બાદ બાકીના છે એને જોઈશું। તો ટાઇટલ આવું રહેશે કે થ્રી એક્સને એક્સમાં ફેરવવાના સૂત્રો, એટલે ખૂણો ત્રીજા ભાગનો થાય, પેલો અડધો થતો હતો ત્રીજા ભાગનો, એટલે કેવો કે નવ આપેલા હોય તો સીધા ત્રણ થઈ જાય, બાર આપેલા હોય તો સીધા ચાર થઈ જાય, નવ્વાણું આપેલા હોય તો સીધા તેત્રીસ થઈ જાય, પણ એના સૂત્રો બધાના એક એક જ છે। ઓકે, એમાંનું પહેલું લઈ લઉં કે ભાઈ સાઇન થ્રી એક્સ, શું લઈ લઉં છું, સાઇન થ્રી એ તો સૂત્ર છે થ્રી સાઇન એક્સ, શું છે, થ્રી સાઇન એક્સ માઇનસ ફોર સાઇન ક્યુબ એક્સ, શું છે, થ્રી સાઇન એક્સ માઇનસ ફોર સાઇન ક્યુબ એક્સ। ઓકે, સાઇનનું સાઇઝમાં જ કન્વર્ઝન થાય, કોસ કે ટેન આવે નહીં, બસ આ જ મોટી વસ્તુ, એટલે તમારામાં યાદ રાખવાનું કન્ફ્યુઝન નથી। આપણી જોડે થ્રી સાઇન એક્સ માઇનસ ફોર, સાઇન તો બધું સાઇન, ચલો બીજા નંબરનું કોસનું શીખીએ, તો કોસ થ્રી એક્સ, કોસ હંમેશા ઊંધા એટલે બધું ઊંધું થઈ જાય, પાછળવાળું પદ આગળ આવે એટલે આવું, ફોર કોસ ક્યુબ એક્સ માઇનસ થ્રી કોસ એ, પણ કોસનું બધું આવે તો કોસમાં જ, સાઇન કે ટેનમાં આવે નહીં, કોસનું આવે બધું શેમાં, કોસમાં જ, ક્લિયર। ઓકે, એટલે સાઇન કરતાં કોસનું પાછળનું પદ આગળ, આગળનું પદ પાછળ। ત્રીજું ટેન થ્રી એક્સ, શું આવશે, ટેન થ્રી એ, તો ટેન થ્રી એક્સનું સૂત્ર છે આપણી જોડે થ્રી ટેન એક્સ। ઓકે, એનું થોડું જોજો, અંશ અને છેદવાળું હોય છે, થ્રી ટેન એક્સ માઇનસ ટેન ક્યુબ એક્સ, શું આવશે, થ્રી ટેન એક્સ માઇનસ ટેન ક્યુબ એક્સ અપોન વન માઇનસ થ્રી ટેન સ્ક્વેર એક્સ। ઓકે, ચલો ફરી એક વખત, ટોટલ ત્રણ સૂત્રો થયા, સાઇન થ્રી એક્સને એક્સમાં ફેરવવાનું છે તો એનું એક જ સૂત્ર, થ્રી સાઇન એક્સ માઇનસ ફોર, પહેલાં સાદું અને પછી ઘનવાળું, કોસમાં ઊંધું, પહેલાં ઘનવાળું પછી સાદું। ઓકે, અને ટેનમાં શું કરવાનું છે કે ઉપર એકી ઘાત, યાદ રાખવા માટે ટેકનિક આપું છું, નીચે બેકી ઘાત, એક અને ત્રણ, અને અચળ પદ છે એટલે ઝીરો ઘાત કહેવાય। ઓકે, ઝીરો અને બે થઈ ગઈ, એકી બેકી, સમજણ પડી કે નહીં આપણી જોડે, એટલે ઉપર એકી ઘાતવાળા પદો, નીચે બેકી ઘાતવાળા પદો। ઓકે, તો આ થયું આપણી જોડે ટેન, અને બાકીના બધામાં જો ઉપર તો એકી જ ઘાત હશે, એક ઘાત ત્રણ ઘાત, ત્રણ ઘાત એક ઘાત, ને એક ઘાત ત્રણ ઘાત, લંસમાં બધી એકી ઘાત એકી ઘાત એકી ઘાત, ને બધા સરખા, ઓલવેજ ટેન છે ને સાઇનની કોપી જ હોય, આગળ ટુ એક્સમાં પણ જોયું તો થ્રી સાઇન એક્સ તો થ્રી ટેન એક્સ, ફોર સાઇન ક્યુબ, ખાલી ફોર નથી બાકી ટેન ક્યુબ તો ખરું જ, અને નીચેવાળું જે બોનસ મળ્યું છે યાદ રાખવાનું, એટલે એકી ઘાત બેકી ઘાતનો રેશિયો યાદ રાખવાનો, એટલે ટેનમાં તકલીફ પડે નહીં, ઉપર એકી ઘાત નીચે બેકી, બાકી અંશમાં તો સાઇનમાં એકી ઘાત જ હોય અને કોસમાં એકી ઘાત જ હોય, છેદ અંશમાં સાઇન અને કોસમાં બનતો નથી, ટેનમાં ખાલી આવે છે। બોલો, ત્રણ સૂત્ર છે, ત્રણે ત્રણમાં ટેકનિક આપી છે તમને, લગભગ ક્યાંય ગભરાવાની કે તકલીફ પડશે નહીં, એક એક જ પોતપોતાના સૂત્રો છે એટલે ચોક્કસ જગ્યાએ ચોક, અને દાખલા પણ આના એક કે બે જ આવે છે, વધારે એટલા બધા એક્ઝામ્પલ પણ આવતા નથી, એટલે બિલકુલ ગભરાવાની જરૂર નથી અને વ્યવસ્થિત યાદ રાખી લેવાના છે। હવે બીજા તમને ચાર ચારની બે પેર છે સરવાળા બાદ બાકીના સૂત્રો, તો આપણે સરવાળા બાદ બાકીના શીખીએ। ચલો, તો શું સૂત્ર છે આપણી જોડે, અહીંયા સમજાવું છું, આવી રીતે
है ने अपने सरवाळा बाद बाकी सूत्रों कही शू कही सरवाळा बाद बाकी ना सूत्रों अपने नाम आपेलू छे बुक में तो एवं नाम नहीं आप कहीं आवी रीते हवे आवुं आपेलू साइन एक्स प्लस साइन वाय बन्ने अलग अलग साइन एक्स प्लस साइन वाय एटले बन्ने साइन नो सरवाळो શું આપેલું છે બંને સાઇનનો સરવાળો તો સાઇન પ્લસ સાઇન એટલે ટુ સાઇન એકવાર બંને ખૂણાનો સરવાળો ભાગ્યા બે ઇન્ટુ કોસ બંને ખૂણાની બાદબાકી ભાગ્યા બે ફરી એકવાર યાદ આવી રીતે રાખો આ ફિક્સ રહેશે દર વખતે બંને ખૂણાનો સરવાળો ભાગ્યા બે બંને ખૂણા કોણ તો એક્સ અને વાય બંનેનો સરવાળો ભાગ્યા બે બંનેની બાદબાકી ભાગ્યા બે આ ફિક્સ રહેશે એટલે એને યાદ નહીં રાખવાનું આપણે આવી રીતે સૂત્ર યાદ રાખવાનું સાઇન પ્લસ સાઇન એટલે ટુ સાઇન કોસ ટુ એસ સી ટુ સાઇન કોસ ઓકે અને એવી જ રીતે સાઇન એક્સ માઇનસ સાઇન વાય હોય ઓકે તો ટુ કોસ સાઇન टू कोस सब पहला तो सरवाळो ज आवशे अने पछी बादबाकी आवशे एक्स माइनस वायना छेदमां बे बेसू मगजमां अने आपणे पहला आगळना साइनना सूत्रमां हतुं ज पहला साइन आवे पछी कोस आवे प्लस पहला कोस आवे अने पछी साइन आवे एवी बे साइन और साइनो सरवाळो तो टू साइन कोस साइन माइनस साइन तो टू कोस साइन ओके आटलो फरक सरवाळो बादबाकी होय तो कोस आगळ साइन पास पण बाकी आ फिक्स बन्नेनो सरवाळो भाग्या बे અને બંનેની બાદબાકી વાળા બે ગયું મગજમાં ક્લિયર ચલો એવી રીતે બે કોસના સરવાળા બાદબાકીવાળા આવશે કે ભાઈ કોસે એક્સ પ્લસ કોસ વાય શું છે કોસે એક્સ પ્લસ કોસ વાય તો કોસ પ્લસ કોસ શું છે કોસ પ્લસ કોસ તો એમાં કોસમાં તો તમને ખબર છે બંને કોસ ટુ કોસ બંનેનો સરવાળો ભાગ્યા બે અને બંનેની ફરીથી કોસ જ બંનેની બાદબાકી ભાગ્યા બે એટલે કોસના સરવાળામાં બંને કોસ આવે અને કોસની બાદબાકી તો કોસ એક્સ માઇનસ કોસ વાય તેમાં બંને સાઇન આવે પણ યાદ રાખો એના એક જ સૂત્ર એવું છે કે જેમાં આગળ માઇનસ આવશે કોસ માઇનસ કોસ તો માઇનસ ટુ સાઇન બંનેનો સરવાળો ભાગ્યા બે અને બંનેની બાદબાકી ભાગ્યા બે ઓકે चार सूत्र थया फरीथी साइन हमेशा सादा ने सीम्पल बन्ने साइन नो सरवाळो तो टू साइन कोस बन्ने साइन नी बाद बाकी तो टू कोस साइन बन्ने हवे याद राखवा सरल रहेशे जोयुं आ पेला बन्ने नो सरवाळो भांगे बे बाद बाकी भांगे बे तो फिक्स ज छे ओके बन्ने नो सरवाळो कोस मां तो टू कोस कोस अने बन्ने नी बाद बाकी कोस मां तो माइनस टू साइन साइन कोस मां याद राखवानुं कां तो बन्ने कोस आवे कां तो बन्ने साइन आवे माइनस होय तो साइन પ્લસ હોય તો કોસ અને આમાં ફિક્સ એક સાઇન અને એક કોસ જ આવે ક્લિયર બોલો ચારે ચાર સૂત્રો રેડી થઈ ગયા હવે એના ઊંધા સૂત્ર શીખવાના છે શું શીખવાનું છે સૂત્રો આના જ પણ ઊંધા સૂત્રો આપણી જોડે એટલે જવાબ રકમ બની જશે અને રકમ જવાબ બનશે ઓકે ચલો જેવી રીતે આપણી જોડે વાત કરીએ કે ભાઈ આ જો સાઇન પ્લસ સાઇન તો ટુ સાઇન કોસ હતું તો હવે હું શું કરું છું આવી રીતે થોડો ફેરફાર કરીએ સૂત્ર ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય શું લઈએ છીએ આપણી જોડે ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય એટલે આવું લખ્યું ટુ પણ આવું સરવાળા બાદ બાકી નથી લખ્યું મેં એક્સ વાય જ લખ્યું છે ટુ સાઇન કોસ તો એમાંથી જવાબ આવો એટલે આમાંથી આમાં આવવાનું છે આ આપણે સરવાળામાંથી ગુણાકારમાં ગયા હવે ગુણાકારમાંથી શેમાં આવીએ છીએ સરવાળામાં તો ટુ સાઇન કોસ તો સાઇન પ્લસ સાઇન જ આવે શું આવે સાઇન પણ બંનેનો સરવાળો એટલે છેદમાં બે ના આવે સાઇન પ્લસ સાઇન અને એકવાર બંનેની બાદબાકી ઓકે શું આવે એકવાર બંનેનો સરવાળો અને એકવાર બંનેની બાદબાકી સમજાઈ ગયું આમાં એવું ભાંગ્યા બે કરવા પડે કારણ કે બે વડે ગુણો છો બે વડે ભાંગવા પડે અમે ઓલરેડી બે વડે ગુણીને જ આપ્યા છે સામે ભાંગવાની જરૂર નથી ફરી એકવાર આના ઊંધું ટુ સાઇન કોસ તો સાઇન પ્લસ સાઇન પણ ખાલી સરવાળો ખાલી બાદબાકી ઓકે એવી રીતે ટુ કોસ એક્સ અને સાઇન વાય ઊંધું કર્યું તો સરવાળા બાદ બાકી જ આવશે પણ વચ્ચે શું આવી જશે માઇનસ આવી જશે ભાઈ કારણ કે કોસ પહેલાં તો સાઇન માઇનસ સાઇનનું સૂત્ર હતું ઓકે અને એવી રીતે કોસ પ્લસ કોસવાળાની વાત કરીએ તો આવું આપેલું હોય કે ટુ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય ટુ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય તો કોસ પ્લસ કોસ એકવાર સરવાળો એકવાર બાદબાકી અને આ લખવું હોય
तो माइनस टू साइन एक्स इंटू साइन वाय, तो कॉस नहीं बात बाकी कॉस एक्स प्लस वाय माइनस कॉस एक्स माइनस वाय। એટલે આ ચાર ને ચારની કોપી જ છે, બધા ફરીવાર સમજાવી દઉં અને ફરી એક વખત આપણે બધું જ જોઈ લઈએ। ચલો તો ટેન થ્રી એક્સને એક્સમાં ફેરવવાના ત્રણ સૂત્રો, એક સાઇનનું, એક કોસનું, એક ટેનનું। સાઇનનું સાઇનમાં જ ફરે, કોસનું કોસમાં જ ફરે, ટેનનું ટેનમાં જ ફરે। ઓકે, યાદ રાખવા માટે એકી ઘાત એકી ઘાત એકી ઘાતને છેદ આવે તો બેકી ઘાત। ઓકે, બહુ સરળ છે, ઇઝીલી આવડે એવા છે। સરવાળા બાદ બાકીના સૂત્રોમાં શું, ધારો કે બે સાઇન પ્લસ સાઇન તો ટુ સાઇન કોસ, સાઇન માઇનસ સાઇન તો ટુ કોસ સાઇન, કોસ પ્લસ કોસ તો ટુ કોસ કોસ, એન્ડ કોસ માઇનસ કોસ તો માઇનસ ટુ સાઇન છે। એના ઊંધા હવે ટુ સાઇન કોસ, ઓકે, તો સાઇન પ્લસ સાઇન, પણ આમાં ખાલી ભાંગ્યા બે આવે નહીં। ટુ કોસ સાઇન તો સાઇન માઇનસ સાઇન, ટુ કોસ કોસ તો કોસ પ્લસ કોસ, અને માઇનસ ટુ સાઇન સાઇન તો કોસ માઇનસ કોસ। કે આ ચારની કોપી જ છે, પણ આમાં દરેકમાં સરવાળામાંથી ગુણાકારમાં જાઓ એટલે ભાંગ્યા બે કરવાના, ગુણાકારમાંથી સરવાળામાં જાઓ તો ભાંગ્યા બે કરવાના નહીં। રેડી, બિલકુલ ઇઝી છે, ઇઝીલી સમજાય જેવા સૂત્રો છે। 3.3 સુધીના બધા જ સૂત્રો આવી ગયા। ઓકે, હવે આ જ મેથડોથી આપણે 3.3ને શાંતિથી ગણવાની છે। બહુ જ લાંબી એક્સરસાઇઝ છે, 24 કે 25 દાખલા છે। ધીમે ધીમે સોલ્વ કરતા જઈશું અને ધીમે ધીમે આગળ વધતા જઈશું આપણી જોડે। ઓકે, ચલો સમજણ પડી જાય બધાને। આટલા સૂત્રો વ્યવસ્થિત ફરીથી આજના સૂત્રો પણ 5 વાર લખવાના છે અને રેડી કરવાના છે આપણી જોડે। એટલે સૂત્રની બાબતમાં કોઈ કચાશ રહેવી જોઈએ નહીં, કમ્પ્લીટ લખો બેટા, રેડી કરી નાખો, એટલે તમારે નેક્સ્ટ ટાઈમ આપણને કોઈ પ્રકારની તકલીફ પડે નહીં। ઓકે, એક્સરસાઇઝ પહેલાં 100% સૂત્ર કમ્પ્લીટ હોવા જોઈએ। ઓકે, છતાં પણ કોઈને સૂત્રમાં ડાઉટ કે ના સમજાય એવું હોય, આપણે ટફ ચેપ્ટરને ઇઝી બનાવીને આગળ કામ કરી રહ્યા છીએ એટલે સૂત્ર એટલે વધારે લાગે છે। બાકી પછી બધા જ ચેપ્ટરો સહેલા છે, કારણ કે આના પછી આપણે ગણ ચેપ્ટર લઈશું એ તમને સાવ રમકડું લાગશે। ઓકે, પણ સહેલું કરીને અઘરું કરવું, ફસાવવું એના કરતાં અઘરું કરી અને પછી સહેલું કરવામાં વધારે મજા આવશે। ઓકે, ચલો આજે અહીંયા સુધી। મેસેજ કે કોલ કરીને ના આવડે તો પૂછી શકો છો એની ટાઈમ, સૂત્ર એની વસ્તુ। ઓકે, થેન્ક યુ સો મચ।